આવડી ગયો છે તો ચાલો પેજ નંબર 45 ખોલો જોઈએ. બરાબર, આ પેજ ખોલ. આપણે ફર્સ્ટ સુધી પૂર્ણ કર્યું ને, હવે શું પહોંચ્યા છીએ આપણે? બ. તો બ થી સ્ટાર્ટ કરવાનું છે. બ ને જો કેમ કરવાનું, ઘૂંટવાનું, બોલવાનું, હિન્દી ના અક્ષર ઓળખવાના. બરાબર, તો ચાલો 45 નું પેજ ખોલો. પેન્સિલ ઇરેઝર પાસે રાખો, ચેક ચાક ન કરજો અને સુંદર અક્ષર ને સરસ મજાની સ્વા પૂરજો. ચાલો બ થી ચાલુ કરીએ. તો બ થી શું થાય છે? બસ. તો સેમ ચિત્રાયું છે બસ નું. પછી જુઓ, એ ત્રણ ખાના આવ્યા છે ને અહીંયા, તો એમાં વચ્ચે એક બ ને ટકાવવાનો છે. તો ચાલો એ બ ને આપણે ઘાટો કરી દઈએ, એટલે ઉપર જે લખેલું છે તેવું જ બની જશે. થઈ ગયું ને? બસ. તો ચાલો બ માં રાઉન્ડ કરી દઈએ. ખ, મ, ગ, ચ, છ, ને બ પાછો આવ્યો. તો બ ને આપણે રાઉન્ડ કરવાનો છે. પછી ક, ને પાછો આવ્યો બ. તો બ ને રાઉન્ડ કરી દઈએ. બરાબર, તો આવી રીતે આપણે આમાં બ ગોતી લીધા અને બીજા અક્ષર છે એ આપણે બોલ્યા. હવે જુઓ અહીંયા પછીનો છે ખોટો વાંચો, અહીંયા રંગ ભરો. તો અહીંયા આ બ જુઓ. ચાલો જેવી રીતે આપણે બધા બેસ માં કર્યું છે એમાં બ માં કલર કોડવાનો છે. આ બ ને ખાટો કરવાનો છે. હવે નીચેના બ છે લખવાના છે. જો ટપકા કરેલા છે એને ધીમે ધીમે આખી લાઈન નથી બનાવવાની, આવી રીતના બ લખવાનો છે. આના જેવો જ લાઈન આ ક્રમ છે એવા જ બધા ખાના પૂરાઈ જવા જોઈએ. તો ચાલો કરવા માંડો. ખાટા ટપકા છે એને અને સરસ મજાનો બ કરો. અહીંયા જે નથી લખેલું યા તમારે તમે સરખી લખવાનું છે. બ. હવે અહીંયા પાછા બે ટપકા આપ્યા છે, તો જેટલી બ ની જરૂરિયાત છે એટલી જ માટી લીટી કરવાની છે અને બ લખવાનો છે. ચલો અહીંયા પણ લખી નાખો, બધી લાઈન સરસ લખવાની છે એટલે બ તમને લખતા આવડી જાય, હિન્દી નો બ ઓળખતા પણ આવડી જાય. તો ચાલો લખો બ બ બ અને બ. તો અહીંયા આપણે પેજ નંબર 45 પૂર્ણ થયું. જો આવી રીતના સુંદર અક્ષર તમારી સ્વામાં પણ કરેલું હોવું જોઈએ. થેન્ક યુ.